ટીવી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ફડોદરા ડોરાજીની તેજા બાપાની જગ્યામાં ગણેશ વંદના પૂજા અર્ચના આરતીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સેવાભાવી સંસ્થા તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ પ્રસંગે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના તેજા બાપાની જગ્યામાં કરવામાં આવી છે જેમાં પૂજા અર્ચના આરતી સહિતના કાર્યક્રમો તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે મહાઆરતી યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો તો સંસ્થાના આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા રમણીકભાઈ ટોપિયા ધીરુભાઈ કોયાણી તથા અન્ય આગેવાનો અને ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો મારું નામ સુરેશભાઈ વઘાસિયા છે અને હું અહીંયા અત્યારે તેજા ભક્ત પેજા પાન છત્ર ટ્રસ્ટના મંત્રી તરીકે મારી બાજુમાં આવ્યું આર કે કોયાણી છે ટ્રસ્ટના પ્રમુખ છે અને અમારું એક નવ જણાનું ટ્રસ્ટ છે અહીંયા અને ટ્રસ્ટ દ્વારા બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં આજ રોજ ગણેશ ઉત્સવ ચોથને દિવસે અમે અહીંયા બેસાડેલ છે અને પાંચ દિવસ અમે ગણેશ ઉત્સવને અહીંયા ધામધૂમથીને આરતી મહાઆરતીનું આયોજન કરીએ અત્યારે એક મહાઆરતીનું આયોજન હતું બાકી અમારી ઘણી સંગ એવી સેવાકીય પ્રવૃત્તિ છે કે દર વર્ષમાં લગભગ અનેક એવી સેવાઓ કરી છે ને જે ભૂખ્યા હોય એને રોજ અમે અહીંયા જમાડી છીએ બપોરે સાંજે અને બાકી હમણાં કોરોના આવ્યો ત્યારે અમે લગભગ અગિયારથી બાર લાખના ફૂડ પેકેટ વેચાતા હતા પછી મહાશિવરાત્રીમાં પાંચ દિવસનું આયોજન કરી દર મહિનાના બીજા બુધવારે અમે નેત્ર કેમ્પનું આયોજન કરી તેમાં વીરનગરથી ડૉક્ટરો આવે અને અહીંયા બસોકમાળાને તપાસીને ચાલી પચાને લઈ જાય ને વગર પૈસે મણી મૂકી જે એક એક મણીનો પંદર એક હજાર જેવો ખર્ચો થાય પણ જે દર્દી હોય એને એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જ્યાં જમાડે અહીંયા અમે જમાડીને મોકલી બુધવારે લઈ જાય ને શનિવારે પાછા એના વાહનમાં મૂકી જાય દર્દીને એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી આ અમારી એક બહુ વર્ષોથી આ અમારો એ લગભગ બસો ને મો કેમ છે કે એ બહુ એક સારી સેવા અમે કરી છે અને ઘણી સેવાઓ કરી છે